सवाल नंबर एक, कया देश में सौथी खतरनाक रेलवे मार्ग छे? એનો જવાબ છે ન્યુઝીલેન્ડમાં નેપિયર ગિસબોન રેલવે લાઇન એરપોર્ટ રનવેથી થઈને ગુજરે છે. એ જ રીતે થાઈલેન્ડમાં મેકલોંગ રેલવે માર્કેટની વચ્ચેથી ટ્રેન નીકળે છે, જે સૌથી ખતરનાક રેલ માર્ગ છે. સવાલ નંબર બે, ઓટીપી કેટલી મિનિટ પછી એક્સપાયર થઈ જાય છે? એનો જવાબ છે ઓટીપી 4-6 અંકોનો સિક્યુરિટી કોડ હોય છે, જે 60 સેકન્ડથી 30 મિનિટ સુધી વેલિડ હોય છે. જેવી રીતે પેટીએમનો ઓટીપી 60 સેકન્ડનો અને બેંકનો ઓટીપી 10 મિનિટ સુધી વેલિડ હોય છે. સવાલ નંબર 3, જાનવરોની આંખો કઈ રીતે ચમકે છે? એનો જવાબ છે જે જાનવરોની આંખો ચમકે છે એમની આંખોમાં એક વિશેષ પ્રકારનો મનીભીય પદાર્થની પાતળી પરત હોય છે. આ પાતળી પરત આંખો પર પડવાવાળા પ્રકાશને પરાવર્તિત કરી દે છે, જેવી રીતે કોઈ દર્પણ પર સૂર્યની કિરણો પડવાથી ચમકવા લાગે છે. સવાલ નંબર 4, શું આપણે સાયકલથી બીજા દેશમાં જઈ શકીએ છીએ? એનો જવાબ છે પુણેની 20 વર્ષની વેદાંશની કુલકર્ણી સાયકલથી દુનિયાનો ચક્કર લગાવવાળી સૌથી ઝડપી એશિયાઈ છે, જેમણે સાયકલ પર 14 દેશોનો સફર કર્યો છે અને 159 દિવસો સુધી દરરોજ લગભગ 300 કિલોમીટર સાયકલ ચલાવી છે. સવાલ નંબર 5, દુનિયામાં સૌથી ઓછી ઉંમરના પ્રાઇમ મિનિસ્ટર કોણ બન્યું છે? એના જવાબ છે 10 ડિસેમ્બર 2019માં બનેલી ફિનલેન્ડના પીએમ સના મિલા મારિન સૌથી ઓછી ઉંમરના પીએમ છે, જે 35 વર્ષની ઉંમરમાં પીએમ બની હતી. સવાલ નંબર 6, વધારે પરસેવો આવે તો કઈ રીતે રોકાય? એનો જવાબ છે મીઠું અને દારૂનું સેવન ઓછું કરી દેવું. હોર્મોન બદલાવ અને પ્રેગ્નન્સીના સમયે વધારે પરસેવો થાય તો ડોક્ટરની સલાહ લેવી. ટામેટાનો જ્યુસ, ગ્રીન ટી, ઘઉંના જવનો જ્યુસ પીવાથી પરસેવામાં રાહત થાય છે. સવાલ નંબર 7, માછલી કેટલા વર્ષ સુધી જીવિત રહે છે? એનો જવાબ છે માછલી ઓછામાં ઓછું 3-5 વર્ષ સુધી અને વધારેમાં વધારે 60-70 વર્ષ સુધી જીવતી રહે છે. અમુક માછલીઓ માત્ર શિકાર થતા સુધી જીવિત રહે છે. સવાલ નંબર 8, ગામડાની મહિલા કેટલા સહન કરી શકે છે? એનો જવાબ છે 6-7.